ओम जय जय नमोस्तु नमोस्तु नमो अरंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो लोहे सवसावणम सजानंद चैतन्य प्रकाशाय महीयसे नमो अनेकांत विश्रांत महिमने परमात्मने। कुंद कुंद आचार्य देव द्वारा रचित पंचास्तिकाय ग्रंथ अने एमा आपणे जीव द्रव्यास्तिकाय नामक आपणे ए अधिकार जोई रह्या छे। एमा आपणे गई काले 41 नंबर नी गाथा चालू करी थी। 41 नंबर नी गाथा मा आखू ज्ञान नु स्वरूप समझायवू छे, ज्ञान ना भेद प्रभेद, कारण के उपयोग ना बे भेद छे ने, ज्ञान उपयोग अने दर्शन उपयोग। तो 41 मा ज्ञान उपयोग नी वात करी अने 42 नंबर नी गाथा मा दर्शन उपयोग नी वात करी। आत्मा ज्ञान स्वभावी छे, बधानो आत्मा ज्ञान स्वभावी छे, पण अनादिकाळ थी पर्यायमां अज्ञान छे। અને પર્યાયમાં અજ્ઞાન કેમ છે? કારણ કે મેં એવા જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો સ્વીકાર નથી કર્યો, એ જ્ઞાનનું સેવન ના કર્યું, હું જ્ઞાન સ્વરૂપી છું એવો અનુભવ ના કર્યો, એટલે પર્યાયમાં આજ સુધી અજ્ઞાન ઉભું છે। એ અજ્ઞાન ક્યારે તડશે? કે જ્યારે હું એવો પુરુષાર્થ કરીશ કે હું જ્ઞાન સ્વભાવી પરિપૂર્ણ તત્વ છું, અનંત જ્ઞાન અનંત સુક્તિ ભરેલો ભરચક તત્વ છું, એવો જયારે અનુભવ થશે તો પર્યાયમાંથી અજ્ઞાન તળીને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે। એટલે કે છે ને, જ્ઞાનને જ્ઞાયકમાં લગાડો, જ્ઞાનને ક્યાં ન લગાડો? પરમાં ન લગાડો। જ્યાં આપણા ગ્રંથમાં કહી દીધું કે શાસ્ત્રમાં જવાવાળી બુદ્ધિને પણ વ્યભિચારણી કહી દીધી, પ્રયોજનની સિદ્ધિ નથી થતી ને, પ્રયોજનની સિદ્ધિ કરાવવા માટે ત્યાં કહી દીધું કે એ વિકલ્પ પણ એ રાગરૂપ છે, એ બાધક છે। અનુભૂતિની પહેલા શાસ્ત્ર સ્વાધ્યાય થશે, બરાબર ને? પણ જ્યાં સુધી એ વિકલ્પ ઉભો રહેશે ત્યાં સુધી નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ નહીં થાય। કે છે ને કે છોકરાને સારામાં સારી સ્કૂલમાં મૂકીએ, સારામાં સારી સ્કૂલમાં એડમિશન લઈએ, બરાબર ને, સારામાં સારા ટીચર્સ હોય, બધી સરસ વસ્તુઓ, બેગ, બૂટ, કંપાસ, બધું એને સારામાં સારું આપીએ, પણ એ સ્વયં ભણે નહીં, તો આ બધું મળ્યું એ કોઈ કાર્યકારી નથી। એવી રીતે અહીંયા આપણને દેવશાસ્ત્ર ગુરુ મળ્યા, જૈન ધર્મ મળ્યો, બધું મળ્યું, ઉત્તમ કુલ મળ્યું, ખ્યાલ છે ને, બધું મળ્યું, પણ પોતે જો પુરુષાર્થ નહીં કરે, સ્વયં અંતર્મુખ થવાનો પુરુષાર્થ નહીં કરે, તો એ ક્યારે સુખી નહીં થઈ શકે। એટલે પુરુષાર્થ તો સ્વયં કરવાનો છે। જેમ ઓલો છોકરો ટીચરના આધીન થઈને બેસી જશે તો એ ફેલ થઈ જશે, એમ આપણે દેવશાસ્ત્ર ગુરુના આધીન થઈને બેસવું હને તો આપણે સંસાર સાગરથી, ભવ સાગરથી તરી નહીં શકીએ। અહીંયા આપણે બે જ્ઞાનની વાત ગઈકાલે કરી હતી, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન। હવે ત્રીજા જ્ઞાનની વાત આપણે જોઈએ છે આજે, અવધિ જ્ઞાન। ભાવાર્થમાં છે ને, ભાવાર્થમાં અવધિ જ્ઞાનનું સ્વરૂપ, યહ આત્મા અવધિ જ્ઞાનાવરણ કા ક્ષયોક્ષમ હોને પર, મૂર્ત વસ્તુ કો જો પ્રત્યક્ષ રૂપ સે જાણતા હૈ વહ અવધિ જ્ઞાન હૈ। આપણે કાલે વાત કરી હતી કે અવધિ જ્ઞાન અને મન પર્યાય જ્ઞાનનો વિષય મૂર્ત દ્રવ્ય છે, રૂપી પદાર્થ જ છે, અરૂપીને જાણી નથી શકતા। એટલે આ બે જ્ઞાનનો મોક્ષ માર્ગ સાથે કોઈ સંબંધ નથી। હોય તો પણ અહીંયા કહે છે કે એનાથી મને કાંઈ લાભ નથી, અને ન હોય તો એનાથી મને કાંઈ નુકસાન નથી, કારણ કે એનો મોક્ષ માર્ગ સાથે સંબંધ નથી। અહીંયા મૂર્ત વસ્તુ કો જો પ્રત્યક્ષ રૂપ છે, પ્રત્યક્ષ છે ને કેમ? કારણ કે અવધિ મન પર્યાય એ એક દેશ પ્રત્યક્ષ છે,
ઇન્દ્રિય અને પ્રત્યક્ષ કેમ કીધું? કારણ કે ઇન્દ્રિય ને મન ના સહાયતા વગર જાણે છે. અને કેવળ એને એક દેશ કેમ કીધું? એક દેશ કારણ કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા પૂર્વક જાણે છે. અને કેવળ જ્ઞાન ને સકલ પ્રત્યક્ષ કીધું કેમ? કારણ કે ત્યાં કોઈ મર્યાદા નથી. જેમ ઇન્દ્રિય ને મનના સહાયતા વગર જાણે છે, પણ ત્યાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની કોઈ મર્યાદા નથી. અમર્યાદિત જ્ઞાન છે. કે છે ને, કેવળ જ્ઞાન એ કેવું જ્ઞાન છે? અમર્યાદ. જેમ સ્વભાવ અમર્યાદિત છે, એમ કેવળ જ્ઞાન પણ અમર્યાદિત છે. રાગ મર્યાદિત છે. કેમ? કારણ કે રાગ નો શું થઈ જાય છે? અભાવ થઈ જાય છે. ખ્યાલ આવે છે બધાને? અહીંયા કીધું ને, વહ અવધિ જ્ઞાન બે પ્રકારથી છે. એટલે બે માં વિભાજન કર્યા. સેમ જેમ મતિ શ્રુતિ ને બે માં વિભાજન કર્યું, એવી રીતે આને પણ લબ્ધરૂપ અને ઉપયોગરૂપ બે પ્રકારથી જાણવા, અથવા અવધિ જ્ઞાન ને બીજા ત્રણ પ્રકારથી પણ એના ભેદ કરવામાં આવે છે. દેશાવધિ, પરમાવધિ અને સર્વાવધિ. એમાં જે પરમાવધિ અને સર્વાવધિ છે ને, એ બે અવધિ જ્ઞાન એ કોને હોય? કે જે મુનિરાજ હોય, ભાવલિંગી મુનિરાજ છે, એવા જીવો ને જ કયા બે જ્ઞાન છે? પરમાવધિ અને સર્વાવધિ. ખ્યાલ છે ને? પરમાવધિ અને સર્વાવધિ આ બે જ્ઞાન કોને હશે? મુનિરાજને જ હોય. એટલે બીજા બે રીતે પણ વિભાજન કરીએ છીએ ને, ભવ પ્રત્યય અને ગુણ પ્રત્યય આવે છે ને. કે ભાઈ, ગુણ ભવ પ્રત્યય એટલે કે જેમાં ભવ જ કારણ છે. એ અવધિ જ્ઞાન ને પ્રગટ કરવામાં ભવ કારણ છે. જન્મથી જ એ અવધિ જ્ઞાન હોય, જન્મથી જ એ જીવોનો અવધિ જ્ઞાન હોય. અને ગુણ પ્રત્યય ક્ષયોપશમના નિમિત્તે જે પ્રગટ થાય. ભવ પ્રત્યય નામનું અવધિ જ્ઞાન કોને હોય? ભવ પ્રત્યય અવધિ જ્ઞાન કોને હોય? બહુ સરસ ભાનવાંટી. બધા દેવોને અને બધા નારકીઓને અને તીર્થંકરના જીવને. અને ગુણ પ્રત્યય નામનું અવધિ જ્ઞાન મનુષ્ય અને તિર્યંચમાં હોય. એમાં જે પરમાવધિ અને સર્વાવધિ છે ને, તો પરમાવધિ અને સર્વાવધિ એ ગુણ પ્રત્યયમાં જશે. ગુણ પ્રત્યયમાં, કારણ કે ભાવલિંગી મુનિરાજને પ્રગટ થાય મનુષ્ય ગતિના જીવોને ગુણ પ્રત્યય નામનું અવધિ જ્ઞાન છે, બરાબર. અને દેશાવધિ બરાબર એ ભવ પ્રત્યયમાં જશે. દેશાવધિ એ ભવ પ્રત્યયમાં જશે, કારણ કે એ નારકીઓને પણ હોય અને દેવોને પણ હોય. હવે અહીંયા કીધું છે ને, પરમાવધિ અને સર્વાવધિ ચૈતન્ય કે ઉછલને સે ભરપૂર આનંદ રૂપ, ભરપૂર આનંદ રૂપ પરમ સુખામૃત કે રસા સ્વાદન રૂપ સમરસી ભાવ સે પરિણત ચરમ દેહી તપોધનો કો હોતા હૈ. ચરમ શરીરી એટલે, ચરમ શરીરી એટલે એ જ ભૌતિક મોક્ષ જવા વાળા. ચરમ શરીરી એ જ ભૌતિક જે મોક્ષ જવા વાળા હોય એવા જીવો ને કયા બે અવધિ જ્ઞાન હોય છે? પરમાવધિ અને સર્વાવધિ. બરાબર ને? એવા ભાવલિંગી મુનિરાજને જ આ પ્રગટ થાય છે. તીનો પ્રકાર કે અવધિ જ્ઞાન વિશિષ્ટ સમ્યક્વાદી ગુણ સે નિશ્ચય સે હોતે હૈ. તીનો પ્રકાર કે અવધિ જ્ઞાન, શું કીધું અહીંયા? અહીંયા તો સમ્યક જ્ઞાનની વાત છે ને. હમણાં આ જે હમણાં વાત ચાલે છે એ હમણાં પાંચ જ્ઞાન એ સમ્યક જ્ઞાનની વાત છે. એટલે અહીંયા કુ અવધિ જ્ઞાનની વાત નથી કરી, એ પછી લેશે. ત્રણ જે મિથ્યા જ્ઞાનના જે ભેદ છે એ પછી લેશે. હમણાં તો સુ અવધિ જ્ઞાન, કારણ કે સમ્યક જ્ઞાનની વાત છે. એટલે આ સમ્યક્વાદી ગુણથી પ્રગટ થાય છે. બરાબર. તીન પ્રકાર કે અવધિ જ્ઞાન વિશિષ્ટ સમ્યક્વાદી ગુણ સે નિશ્ચય સે હોતે હૈ. દેવો ઓર નારકીઓ કો હોને વાલા ભવ પ્રત્યયી જો અવધિ જ્ઞાન હૈ વહ નિયમ સે દેશાવધિ હી હોતા હૈ. જો આવી ગયું ને, બરાબર ને? દેવો અને નારકીઓને જે અવધિ જ્ઞાન હોય એ ભવ પ્રત્યય નામનું અવધિ જ્ઞાન, અને એ કયું કેવા છે? દેશાવધિ નામનું અવધિ જ્ઞાન કહેવાય છે. જ્ઞાનીઓને મુનિઓને આવા અવધિ જ્ઞાન મન પર્યાય જ્ઞાન હોય તો પણ એમને
ત્યારે એવા જ્ઞાનમાં શું નથી થતું, એક ક્ષયોપશમ જ્ઞાનમાં એમને મદ ઉત્પન્ન નથી થતું, અભિમાન નથી થતું. અને અહીં અજ્ઞાનીને થોડુંક ક્ષયોપશમ જ્ઞાન વધી જાય છે તો એને 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 શું લાગે છે કે હું મોટો ધર્માત્મા થઈ ગયો. કેટલી વિપરીત પરિણતિ છે ને જ્ઞાની અને અજ્ઞાનમાં. જ્ઞાનીને કેટલું ક્ષયોપશમ જ્ઞાન હોય તો પણ તેમને શું નથી થતું, અભિમાન નથી થતું. જ્ઞાનનું અભિમાન નહીં, રૂપનું અભિમાન નહીં, આવે છે ને આત્મદ. કારણ કે ખબર છે કે આ ક્ષયોપશમ જ્ઞાન એ અનિત્ય છે, અશરણ છે, નાશવાન છે. અને શાયિક જ્ઞાન એ કેવું છે, શાયિક જ્ઞાન કેવું છે, સાદી અનંત છે. એક વાર એ શાયિક જ્ઞાન પ્રગટ થાય પછી એક શાયિક જ્ઞાનનો અભાવ નથી થતો. જે જીવ જેનો મદ કરે છે ને એ એને ભવિષ્યમાં વસ્તુ જ પ્રાપ્ત નથી થતી. રૂપનો મદ કર્યો તો રૂપ નહીં મળે, સુંદર રૂપ નહીં મળે. જ્ઞાનનો મદ કરશે તો ભવિષ્યમાં એ જ્ઞાન એટલું હીન થઈ જશે કે અક્ષરના અનંત ભાગનું થઈ જશે. કે છે ને જેવા પરિણામ કરીએ છીએ એવું ફળ મળે છે. પરિણામ ખોટા તો ભવિષ્ય પણ બગડશે, અને પરિણામ નિર્મલ તો ભવિષ્ય નિર્મલ થયા વગર રહેશે. એટલે પૂજ્ય બેનશી કહે છે ને કે ભવિષ્યની ચિત્રામણી કરવી એ મારા હાથમાં છે. કોના હાથમાં છે? મારા હાથમાં છે. હર સમય ઉપયોગને વારંવાર વારંવાર પોતાના હિતનો વિચાર કરીએ કે મારી માટે શું હિતરૂપ છે, મારી માટે શું અહિતરૂપ છે. કોઈ પણ ઉદય કે ઔદયિક ભાવમાં તણાઈ ન જઈએ, લેપાઈ ના જઈએ, ભિન્ન રહેતા આવડવું જોઈએ. જ્ઞાનીઓ પાસે કળા આવડી ગઈ છે ને કે ગમે તેવા ઉદય ઔદયિક ભાવ હોય તેનાથી એ જ્ઞાની કેવા રહે છે, અપ્રભાવિત રહે છે. એમાં તો અનંત પુરુષાર્થ છે. એ છે ને એક હાથમાં છાશ હોય મનીષાબેન અને એક હાથમાં ઘી હોય તો બોલો આપણે આપણે કોને સંભાળશું, છાસ ને કે ઘીને? ઘીને સંભાળશું ને. એવી રીતે અહીંયા કે છે કે સહયોગને, દેહને, પરિવારને, પૈસાને, ધનને નથી સંભાળવાનું. કારણ કે એ તો બધું ઉદિયાધીન છે. કોને સંભાળવાનું છે? તો કે પરિણામને સંભાળો. પરિણામ એટલે તો પંડિત ટોડલમલજીએ કીધું છે ને કે પરિણામ બગડવાનો ભય અને પરિણામ સુધારવાનો ઉપાય કરો. કોઈ સહયોગથી, કોઈ નો કર્મથી, કોઈ કર્મથી મારું ભલું કે બુરું નથી. મારું ભલું બુરું કોનાથી થશે? મારું ભલું અને બુરું મારા પરિણામથી થાય છે. બુરા પરિણામ તો એનું ફળ પણ બુરું, અને સારા પરિણામ તો એનું ફળ પણ સારું. રુચિ, અંદરની પ્રીતિ, આત્મા પ્રત્યેની સમર્પણતા, મને આ ભવમાં મને એક આત્મા સિવાય બીજું કાંઈ નથી જોતું. શું કીધું અહીંયા? હા, કે મને મારા આત્મા સિવાય બીજું કાંઈ નથી જોતું. અંદરની રુચિ વધવી જોઈએ, બાકી તો બહારના કાર્ય અનંત કાળથી થતા આવ્યા છે. એક જ્ઞાનીની પરિણતિ કેટલી ઉલટી ચાલે છે. અંદરનું કાર્ય રૂચિપૂર્વક કરે છે, સાંભળજો, અંદરનું કાર્ય આત્માનું કાર્ય રૂચિપૂર્વક કરે છે, અને લૌકિક કાર્ય કરવા પડે તો એ કેવી રીતે કરે છે? ઉપર ઉપર કરે છે. ફરી અંદરનું કાર્ય કેવી રીતે કરશે ભાનુઆંટી? રૂચિપૂર્વક. અને બહારના કાર્ય કે છે ઉપલક ઉપર ઉપરથી કરે, રસ વગરના. હા, રસ વગરના, કોઈ રસ નથી એમાં. ક્યાંક ધંધા વ્યાપારનું કાર્ય કરવું પણ પડે તો ત્યાં ઉભા પણ રહી જશે, પણ એમાં રુચિ, રસ, હિત બુદ્ધિ કરવા લાયક છે. અરે, જ્ઞાનીને તો શુભ રાગ પણ આવે છે ને, તો એ શુભ રાગ પણ કરવા લાયક છે એવો અભિપ્રાય નથી.
શુભ રાગના પણ જ્ઞાની તો જ્ઞાતા છો. અંદરથી એ શુભ રાગ પ્રત્યે એક જ બુદ્ધિ તૂટી ગઈ છે. હવે રાગ તળવા વાળો રાગ છે, એ રાગ વધવા વાળો રાગ નથી. એવું નથી કે જ્ઞાનીને રાગ નથી, છે, પણ ગુરુદેવની ભાષામાં કહીએ તો રાગનો રાગ નથી. રાગનો રાગ નથી, ખ્યાલ છે ને? કેટલી જબરદસ્ત દશા પ્રગટ થઈ ગઈ છે. પછી બહારના સહયોગ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય કોઈ ફરક નથી પડતો. સાતમી નરકની એ પ્રતિકૂળતા હોય કે એ સ્વર્ગની અનુકૂળતા હોય, જ્ઞાની કોઈ ઉદય જ્ઞાનીને પ્રભાવિત ના કરી શકે એટલો અંદરમાં એમને ગાયકની એવી દ્રષ્ટિ થઈ ગઈ છે. જે બેન્ચનો બોલ છે ને કે પતંગ આકાશમાં ગમે ત્યાં ઉડે પણ હાથમાંથી દોર છૂટે નહીં. એમ અહીંયા વિકલ્પ આવે, રાગ પણ આવે, ખ્યાલ આવે છે ને? પણ એ સમય પણ હું આ રાગનો કરતા નથી, હું આ રાગનો માત્ર કેવો છું જાણવા વાળો છું. જ્ઞાતા છું આ. અહીંયા હવે આગળ મન પર્યાય જ્ઞાનની વાત કરશું. યહ આત્મા મન પર્યાય જ્ઞાનાવરણ. હા, એવો નિયમ નથી. પણ જેમને પણ આ પરમાવધિ અને સર્વાવધિ હશે એ ચરમ દેહી હશે, એ ભૌતિક મોક્ષ જવા વાળા હશે. બરાબર ને? યહ આત્મા મન પર્યાય જ્ઞાનાવરણ કા ક્ષયોક્ષમ હોને પર મનોગત મૂર્ત વસ્તુ કો જો પ્રત્યક્ષ રૂપ સે જાણતા હૈ વહ મન પર્યાય જ્ઞાન હૈ. બીજાના મનમાં સ્થિત રૂપી પદાર્થોને સ્પષ્ટ જાણે, સ્પષ્ટ પ્રત્યક્ષ રૂપથી જાણે, બરાબર ને? રૂપી પદાર્થને જાણે તેને શું કહેવાય છે? મન પર્યાય જ્ઞાન કહેવાય છે. એના પણ આપણને ખબર છે કે બે ભેદ છે, રુજુમતી અને વિપુલમતી. જેસે ભેદ દ્વારા મન પર્યાય દો પ્રકાર કા હૈ, વા વિપુલમતી મન પર્યાય જ્ઞાન પર કે મન વચન કાય સંબંધી પદાર્થો કો વક્ર તથા અવક્ર દોનો કો જાણતા હૈ. કયું જ્ઞાન? વિપુલમતી. વિપુલમતી બધું જાણી શકે, બરાબર? વક્ર અને અવક્ર એટલે સરળ વસ્તુ અને કુટિલ વસ્તુ બંનેને જાણી શકે, કોણ? વિપુલમતી, બરાબર ને? બીજું એક તત્વાર સૂત્રમાં આવે છે ને કે ચિંતિત પદાર્થ, અચિંતિત પદાર્થ, બરાબર ને? એ બધું એ વિપુલમતી જાણી શકે, કારણ કે વિપુલમતી રુજુમતી કરતા પણ વધારે વિશુદ્ધિ વાળું જ્ઞાન છે, મન પર્યાય જ્ઞાન છે. એ વિપુલ એમાં આવે છે, વિપુલમતી મન પર્યાય જ્ઞાન જેને પણ પ્રગટ થાય એ ફરી પાછા એ મુનિરાજ પડવાના નથી, એટલે સંસારમાં નહીં આવે. એ મુનિરાજ નિયમથી એ ભવે જ ક્યાં જશે? તો કે મોક્ષ જશે. રુજુમતી મન પર્યાય જ્ઞાન માટે એવો નિયમ નથી કે એ જ ભવે મોક્ષ જાય, એવો નિયમ નથી. પણ વિપુલમતી વાળા જે મુનિરાજ, મન પર્યાય જ્ઞાન વાળા મુનિરાજ છે, એ તો નિયમથી એ ભવે જ મોક્ષ જાય છે. નિર્વિક અને અહીંયા રુજુમતી મન પર્યાય જ્ઞાન તો રુજુ કો અવક્ર કો હી જાણતા હૈ ને? નિર્વિકાર આત્મા કી ઉપલબ્ધિ ઓર ભાવના સહિત ચરમ દેહી મુનિ કો હી, જો લખ્યું છે ને, વિપુલમતી મન પર્યાય જ્ઞાન હોતા. ચરમ શરીરી, ચરમ દેહી એ જ ભવે મોક્ષ જવા વાળા એ જીવોને, મુનિરાજને જ કયું જ્ઞાન હશે? વિપુલમતી જ્ઞાન હશે. યહ દોનો મન પર્યાય જ્ઞાન વીતરાગ આત્મ તત્વ કે સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન કી ભાવના સહિત પંદ્ર પ્રમાદ રહિત અપ્રમત મુનિ કો ઉપયોગ મે વિશુદ્ધ પરિણામ મે ઉત્પન્ન હોતા હૈ. જો અહીંયા શું નિયમ કહી દીધો?
એ મન પર્ય જ્ઞાન પ્રગટ ક્યારે થાય? પ્રગટ થશે અપ્રમત ગુણસ્થાનમાં. અપ્રમત ગુણસ્થાન એટલે સાતમું ગુણસ્થાન, સેવન્થ, બરાબર ને? શુદ્ધ ઉપયોગમાં એ મન પર્ય જ્ઞાન પ્રગટ થાય છે. ખ્યાલ છે? પણ અહીંયા એમ કીધું, એનું ઉત્પાદ કાળ તો અપ્રમત ગુણસ્થાન છે, પણ એ ઉપયોગ ક્યારે કરશે મન પર્ય જ્ઞાનનો? કોઈને વિકલ્પ આવ્યો ઉપયોગ કરવાનો તો કયા ગુણસ્થાનમાં કરશે ભાનુઆંટી? બહુ સરસ, પ્રમતમાં કરશે. સરસ, છઠ્ઠામાં કરશે, બરાબર ને? કારણ કે છઠ્ઠું ગુણસ્થાન એ શુભ ઉપયોગનું ગુણસ્થાન છે અને સાતમું એ શુદ્ધ ઉપયોગનું ગુણસ્થાન છે, બરાબર ને? બરાબર. એમ અહીંયા મન પર્ય જ્ઞાનની વાત કરી અને બેમાં અંતર સમજાવી દીધું, રુજુમતી અને વિપુલમતીમાં. બરાબર, રુજુમતી કરતા પણ વિપુલમતી અધિક વિશુદ્ધિ વાળું મન પર્યાય જ્ઞાન છે અને એ જ ભવે વિપુલમતી વાળા મુનિરાતો એ જ ભવે ક્યાં જાય છે? મોક્ષમાં જાય છે. અને એ મુનિરાજ ક્યારે પડતા નથી, એ આગળ જ વધે છે, એટલે કે અરિહન દશા અને સિદ્ધ દશાની પ્રાપ્તિ કરી લે છે. એમ અવધિ જ્ઞાન અને મન પર્યાય જ્ઞાનની આપણે વાત કરી. બે જ્ઞાન હવે જે આવી છે ને, પંદર પ્રમાદ, ચાર કષાય, પાંચ ઇન્દ્રિય, ચાર કષાય, ખ્યાલ છે? પછી એક નિંદ્રા, એક સ્નેહ, એ જે પંદર પ્રકારના જે પ્રમાદ છે એનાથી રહિત. બધા મુનિરાજ નિયમથી પંદર પ્રકારના પ્રમાદથી રહિત હોય, નિયમથી બધા મુનિરાજને પંદર પ્રકારના પ્રમાદ ન હોય, એટલે એ પંદર પ્રકારના પ્રમાદથી કેવા હોય છે? મુનિરાજ રહિત હોય છે. અને મુનિ કો ઉપયોગ મેં, ઉપયોગ મેં એટલે શુદ્ધ ઉપયોગ મેં, સાતમા ગુણસ્થાન ની વાત છે ને, એટલે શુદ્ધ ઉપયોગમાં એમને શું થાય છે? આ પ્રગટ થાય છે. બરાબર. હવે આપણે અહીંયા કયા કીધા? પાંચ ઇન્દ્રિય ના વિષય એનાથી રહિત, ચાર કષાય, બરાબર, ચાર કષાય, બરાબર, ચાર વિકથા, ચાર કષાય, પાંચ ઇન્દ્રિયના વિષય, એક નિદ્રા અને એક સ્નેહ, એમ કરીને પંદર પ્રકારના પ્રમાદ થી નિરાજ રહિત હોય છે. વક્ર એટલે, વક્ર એટલે કુટિલ અને અવક્ર એટલે સરળ. વક્ર એટલે કુટિલ, કુટિલ ચિંતન હોય ને, કુટિલ પ્રકારનું એમ, અને અવક્ર એટલે સરળ, સરળ એમ, એ બે અર્થ થાય એના. બરાબર, એવું બધું જાણી લે છે મન પર્યાય જ્ઞાન. બરાબર. હવે જો જ્ઞાન હા, એટલે વક્ર ચિંતન આપણે ને, કે કોઈ કુટિલ પ્રકારના વિચાર ચાલતા હોય, કોઈ પદાર્થ સંબંધી, અને કોઈ પદાર્થ સંબંધીને સરળ વિચાર ચાલતા હોય, એવું જાણી લે મન પર્યાય જ્ઞાન. વક્ર અવક્ર, વક્ર અવક્ર નો અર્થ, વક્ર એટલે કુટિલ અને અવક્ર એટલે સરળ. બરાબર ને? હવે કેવળ જ્ઞાનની વાત કરશે અંતિમ, જો કે છે, શું કે છે? એ કે છે, જો જ્ઞાન ઘટપટ આદિ ગિને પદાર્થો કા અવલંબન લેકર ઉત્પન્ન નહીં હોતા, વહ કેવળ જ્ઞાન હૈ. કોઈ પદાર્થનું અવલંબન નથી કેવળ જ્ઞાનનું, કારણ કે એ જ્ઞાન સ્વાધીન જ્ઞાન છે, એ જ્ઞાન સ્વાભાવિક જ્ઞાન છે, એ જ્ઞાન પરિપૂર્ણ જ્ઞાન છે. લેકર ઉત્પન્ન નહીં હોતા હૈ કે છે ને, કે એ જ્ઞાન ઓછું પણ નથી જાણતું, અધિક પણ નથી જાણતું અને વિપરીત પણ નથી જાણતું. કેવળ જ્ઞાન ઓછું ન જાણે, અધિક ન જાણે અને વિપરીત ન જાણે, જેવું છે એવું જાણે, બરાબર ને? એનું નામ શું છે? કેવળ જ્ઞાન. વહ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ ભી નહીં. કેવળ જ્ઞાન શુદ્ધ જ્ઞાન સ્વરૂપ તો છે જ નહીં,
બરાબર ને, કારણ કે શુદ્ધ જ્ઞાન તો ક્ષયક્ષમિક જ્ઞાન છે અને કેવળ જ્ઞાન શાયિક જ્ઞાન છે. યદ્યપિ દિવ્ય ધ્વનિ કાલ મે ઉસકે આધાર સે ગણધર દેવ આદિ કો શ્રુત જ્ઞાન પરિણમિત હોતા હૈ. અને દિવ્ય ધ્વનિ ખરે એ સમયે ગણધર ભગવાન ને શું થાય છે, દ્વાદશાંગ નું જ્ઞાન થઈ જાય છે ને, બરાબર ને, દ્રવ્ય શ્રુત નું દ્વાદશાંગ નું જ્ઞાન એ પ્રગટ થઈ જાય છે. કોને? ગણધર દેવ ને, ગણધર ભગવાન ને. ઓર વ શુદ્ધ જ્ઞાન ગણધર દેવ આદિ કો હી હોતા હૈ, એ દ્વાદશાંગ નું જ્ઞાન અંતર મુહૂર્ત માં ગણધર ભગવાન એમના જ્ઞાન માં અક્ષરાત્મા એ શું કરી નાખે છે, દ્વાદશાંગ ની રચના કરી દે છે. કેવડી ભગવંતો કો તો કેવળ જ્ઞાન હી હોતા હૈ, કેવડી ભગવાન ને તો કયું જ્ઞાન હોય, કેવળ જ્ઞાન જ છે. પુનશ્ચ કેવળી ભગવંતો કો શ્રુત જ્ઞાન નહીં હૈ, ઇતના હી નહીં કિંતુ ઉને જ્ઞાન અજ્ઞાન ભી નહીં હૈ. જો શું કીધું અહીંયા કે શ્રુત જ્ઞાન તો નથી, શ્રુત જ્ઞાન તો છે જ નહીં, પરંતુ જ્ઞાન એટલે કે બીજા કોઈ જ્ઞાન ના ભેદ મતિ અવધિ મનપર્યા એ જ્ઞાન પણ નથી, અને અજ્ઞાન ભી નહીં, મિથ્યા જ્ઞાન પણ નથી, કુમતિ કુશ્રુત કુઅવધિ એ કોઈ પણ જ્ઞાન નથી, એક જ જ્ઞાન છે. કયું જ્ઞાન છે? કેવળ જ્ઞાન. અર્થાત ઉને કિસી વિષય કા જ્ઞાન તથા કિસી વિષય કા અજ્ઞાન હો એસા ભી નહીં હૈ. કોઈ વિષય નું જ્ઞાન છે અને કોઈ વિષય ને નથી જાણતા, ઔદૈક અજ્ઞાન કીધું છે ને, 12મા ગુણસ્થાન સુધી ન છે ઔદૈક અજ્ઞાન, બરાબર. અને 13મા થતા 13મા આવતા શું થઈ જશે, શાયિક જ્ઞાન થઈ જશે. એટલે કોઈ વિષય ઔદૈક અજ્ઞાન માં બધું નથી જણાતું, એટલે તો એનો ઔદૈક અજ્ઞાન કહેવાય છે. આવરણ સહિતના જ્ઞાનને ઔદૈક અજ્ઞાન કહેવાય, એટલે એ ઔદૈક અજ્ઞાન જ્ઞાનીને પણ હોય શકે, જ્ઞાનીને હોય ઔદૈક અજ્ઞાન, કારણ કે 12મા ગુણસ્થાન સુધીનું કીધું છે ને, 12મા જ્ઞાનીને ઔદૈક અજ્ઞાન છે અને કેવડીને શાયિક જ્ઞાન છે. વિષય કા અજ્ઞાન હો એસા ભી નહીં હૈ, સર્વ વિષયો કા જ્ઞાન હી હોતા હૈ, અથવા ઉને મતિ જ્ઞાન આદિ અનેક ભેદ વાલા જ્ઞાન ભી નહીં હૈ, કેવલ એક કેવલ જ્ઞાન હી હૈ, એક જ્ઞાન છે, એક અખંડ જ્ઞાન હે ને. અને કોઈ ભેદ પૂર્વક તો જાણે છે, પણ બધાને કેવી રીતે જાણે છે, એક સાથે જાણે છે, એક સાથે એક સમયમાં લોક અને અલોક બધાને કેવળ જ્ઞાન જાણી લે છે. અને એ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે તો એ સમય પણ લોકમાં ઉપયોગ નથી, ઉપયોગ તો ક્યાં લાગેલો છે, આત્મામાં લાગેલો છે. અને આ બધું પોતાની મેળે બધા જ્ઞેયો જ્ઞાનમાં શું થઈ જાય છે, ઝલકી જાય છે. પણ રાગ દ્વેષ નથી થતો, કારણ કે પૂર્ણ વિતરાગ દશા છે ને જ્ઞાનીને. અરે ચોથા ગુણસ્થાન પ્રગટ થતા જ જ્ઞાનીની દશા કેવી થઈ જાય છે, કે પરદ્રવ્ય ઝલકે છે તો પણ એમને મિથ્યાત્વ સહિતના રાગ દ્વેષ નથી, મિથ્યાત્વ અને અનંતાનુબંધી વાળા રાગ દ્વેષ નથી. ઇષ્ટ અને અનિષ્ટ એ પ્રકારનો રાગાદી ભાવ થી રહિત થઈ ગયા છે જ્ઞાની. જ્ઞાનનું શું બને છે, ચોથા ગુણસ્થાન દશા પ્રગટ થતા જ્ઞાની થતા જ એ બધું જ્ઞાનમાં માત્ર ઝલકે છે. પણ કોઈ પદાર્થ ઇષ્ટ છે ને કોઈ પદાર્થ અનિષ્ટ છે એવો ભેદ કરતા નથી. સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો, બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં. અને શું છે, વંદે ચક્રી તથાપી નહીં મળે માન જોવા. ચક્રવર્તી આવીને ચરણોમાં ઝૂકી જાય, કોઈ પૂર્વનો વેરી આવીને ખ્યાલ આવે છે, કોઈ આવીને ઉપસર્ગ કરે તો પણ મુનિરાજને કોઈ પ્રત્યે રાગ નહીં ને કોઈ પ્રત્યે દ્વેષ, બધાને સમાન આશીર્વાદ આપે છે, બધા મુનિરાજ માટે તો બધા સમાન છે. એવા પરિણામ બદલતા બહાર નથી લાગતું, ઉદય અને પરિણામ ક્યારે બદલાઈ જાય છે ખબર નથી પડતા. એટલે કે હર સમય સાવધાની, હર સમય જાગૃતિ,
જેમ જેમ અંદરમાં તત્વનો વિચાર, આત્માનો વિચાર, આત્મા સંબંધીના વિચાર વધશે, એમ એમ વિશુદ્ધિ પણ વધશે, જ્ઞાનની નિર્મળતા વધશે, વિશુદ્ધિ વધશે, અને કશાયનો શું થતો જશે? અભાવ થતો જશે. કશાય કરવા જેવું નથી, કશાય દુઃખરૂપ છે. અને 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 વિતરાગ પરિણામ, વિતરાગ પરિણામ એ સુખરૂપ છે. એટલે જ કીધું ને, તીન લોકમાં સાર શું છે? વિતરાગ ભેદ જ્ઞાનતા. એક પ્રગટ કરવા લાયક, એક પ્રગટ કરવા લાયક કોઈ વસ્તુ છે તો એ વિતરાગ વિજ્ઞાનતા છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય છે, નિયમથી કરવા યોગ્ય કાર્ય. અહીંયા આ પાંચ જ્ઞાનો કા વર્ણન કિયા ગયા હૈ, વહ વ્યવહાર સે કિયા ગયા હૈ. નિશ્ચય સે તો બાદલ રહિત સૂર્ય કી ભાંતિ આત્મા અખંડ એક જ્ઞાન પ્રતિભાસમય હૈ. શું કીધું? આ જે બધા ભેદ પાડ્યા એ તો વ્યવહારથી ભેદ પાડ્યા, પણ નિશ્ચયથી જુઓ તો, નિશ્ચયથી જુઓ તો જ્ઞાન કેવું છે? એક અખંડ, હા, બાજરા વગરના સૂર્ય સમાન એક અખંડ જ્ઞાન પ્રતિભાસમય છે. હવે અહીંયા હવે 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 લાસ્ટ પેરેગ્રાફમાં અહીંયા મિથ્યા જ્ઞાનની, અજ્ઞાન જે ત્રણ પ્રકારના છે, અજ્ઞાનના પણ ત્રણ અર્થ આવે છે. અજ્ઞાનના સમયસારમાં આવે છે ત્રણ અર્થ. એક તો અજ્ઞાન, એક અર્થ તો અજ્ઞાનનો એમ કર્યો છે કે જીવ સિવાય જે બાકીના પાંચ દ્રવ્ય છે ને, એને અજ્ઞાનમય કીધા. કેમ અજ્ઞાનમય કીધા એ પાંચ દ્રવ્યને? કારણ કે એમાં શું નથી, હા બહુ સરસ, એનામાં જ્ઞાન નથી. એટલે બીજો અજ્ઞાન કોના માટે વાપરો? અજ્ઞાન રાગાદી પરિણામ છે ને, ભાવ કર્મ રાગાદી પરિણામ, એ રાગ શુભ અશુભ પરિણામ, એ એ જે પરિણામ છે એ એ પરિણામને પણ અજ્ઞાનમય કીધા. કેમ એ પરિણામને અજ્ઞાનમય કીધા? કારણ કે એ પરિણામમાં ચૈતન્યનો અંશ નથી, બરાબર ને? એ પરિણામ સ્વયં જાણતા નથી. એટલે રાગ માટે, ભાવ કર્મ માટે, શુભ અશુભ પરિણામ માટે પણ અજ્ઞાનમય શબ્દનો પ્રયોગ કર્યો. અને બીજો અજ્ઞાન કોને કીધું? બીજો અજ્ઞાન કોને કીધું? મિથ્યા દર્શન સાથે જે જ્ઞાન છે, મિથ્યા દર્શન સાથે જે જ્ઞાન છે, બરાબર, મિથ્યા દર્શન અનંતાનુબંધી સાથે જે જ્ઞાન છે તેને એ જ્ઞાનને શું કીધું? અજ્ઞાન. ત્રણ અર્થ કર્યા, ત્રણ અર્થ. પહેલો અર્થ શું કર્યો અજ્ઞાનનો? બહુ સરસ, જે દ્રવ્યમાં જ્ઞાન નથી, પાંચ દ્રવ્યને અજ્ઞાન કીધા. બીજો, હા, બીજો અર્થ શું આપણે જોયો અજ્ઞાનનો? હા, હા, એ પણ આવે ને, એક અપેક્ષા એમ પણ કહેવાય છે. એ કઈ અપેક્ષા? ઔદૈક અજ્ઞાનની અપેક્ષા આંટી, ઔદૈક અજ્ઞાનની અપેક્ષા. કારણ કે એ છદ્મસ્થ દશા છે ને, હજી ઔદૈક અજ્ઞાન છે ને, પૂરું જ્ઞાન નથી, પૂરું જ્ઞાન નથી. એટલે એ બારમા ગુણસ્થાન વાળા જીવોને પૂરું જ્ઞાન નથી, એ અપેક્ષાથી એ જીવોને અજ્ઞાન. ઓલું મિથ્યાત્વ સાથેનું જ્ઞાન અજ્ઞાન એ અર્થ નથી ત્યાં, બરાબર ને? અને પૂર્ણ જ્ઞાનને, એ પૂર્ણ જ્ઞાન જેમને છે એમને જ્ઞાની કહેવાય છે. એટલે આપણે ત્રણ અર્થ અજ્ઞાનના જોયા. અને હવે અહીંયા કે છે, મિથ્યાત્વ દ્વારા અર્થાત ભાવ આવરણ દ્વારા અજ્ઞાન, કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન ઓર વિભંગ જ્ઞાન ઓર અવિરતિ ભાવ હોતા હૈ. અહીંયા ત્રણ વસ્તુ લીધી, મિથ્યાત્વ દ્વારા, મિથ્યાત્વ એટલે મિથ્યાત્વ લીધું એટલે મિથ્યા દર્શન, શ્રદ્ધાગુણની વિપરીત પર્યાય દ્વારા અર્થાત ભાવ આવરણ દ્વારા અજ્ઞાન,
એટલે આ જ્ઞાન ગુણની વિપરીત પર્યાય કુમતિ જ્ઞાન, કુશુદ્ધ જ્ઞાન ને કુઅવધિ જ્ઞાન, ઓર અવિરત ભાવ હોતા હૈ, અવિરત ભાવ એટલે ચારિત્ર ગુણની વિપરીત પર્યાય, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર હૈ તથા જ્ઞેયો કા અવલંબન લેને સે, જ્ઞેય સંબંધી વિચાર અથવા જ્ઞાન કરને સે, ઉસ ઉસ કાલ દુ નય ઓર દુ પ્રમાણ હોતે હૈ. શું કીધું યા કે જે પણ મિથ્યા જ્ઞાન જેમને છે, જે જીવોને, અજ્ઞાનીઓને મિથ્યા જ્ઞાન છે, તો એમને કયા કયા નય ને કયું પ્રમાણ છે? કુ નય, દુ નય એટલે કુ નય, અને દુ પ્રમાણ એટલે કે કુ પ્રમાણ જ્ઞાન છે. એટલે કહે છે ને નયા અજ્ઞાની ને નયા ભાસ અને પ્રમાણાભાસ છે, બરાબર ને? જ્ઞાનીને, જ્ઞાનીને સમ્યક નહી અને સમ્યક પ્રમાણ જ્ઞાન છે, અને કેવડીને નહી પણ નથી અને કેવડીને ખ્યાલ છે કે નહી જ્ઞાન નથી. કેવડીને કયું જ્ઞાન નથી? નહી જ્ઞાન નથી, બરાબર. કારણ કે નહી ના ભેદ શેમાં પડશે? શુદ્ધ જ્ઞાનમાં જ પડશે. એટલે દુ નહી ઓર દુ પ્રમાણ હોતે હૈ. મિથ્યા દર્શન કે સદભાવ મેં વર્તતા હુઆ મતિ જ્ઞાન વ કુમતિ જ્ઞાન, જો શુદ્ધ જ્ઞાન વ કુશુદ્ધ જ્ઞાન, ઓર અવધિ જ્ઞાન વ વિભંગ જ્ઞાન હૈ. ઉનકે સદભાવ મેં વર્તતે હુએ નહી વે દુ નહી હૈ ઓર પ્રમાણ વ દુ પ્રમાણ હૈ. ખ્યાલ છે? એ એ એ એ શ્રદ્ધા મિથ્યા, તો બધા ગુણનું પરિણમન મિથ્યા. છે ને, એક ઘડો ઉલટો તો બધા ઘડા ઉલટા, એમ શ્રદ્ધા વિપરીત તો બધા ગુણોનું પરિણમન પણ કેવું છે? વિપરીત છે. અને શ્રદ્ધા સમ્યક, શ્રીમદ જે કીધું છે ને સર્વ ગુણાંશ તે સમ્યક, શ્રદ્ધા સમ્યક તો બધા ગુણોનું આંશિક નિર્મલ પરિણમન ચાલુ થઈ જાય છે. એટલે જ્યાં સુધી શ્રદ્ધા સમ્યક નહીં થાય, એ સમ્યક દર્શન એ મોક્ષનું મૂળ છે, મોક્ષ માર્ગની પ્રથમ સીડી છે. કીધું ને, મોક્ષ મહેલ કી પ્રથમ સીડી યા બિન જ્ઞાન ચરિતા સમ્યકતા ન લહે સો દર્શન ધારો ભવ્ય પવિત્ર. જ્યાં સુધી સમ્યક દર્શન નહીં ધારણ કરીએ, ત્યાં સુધી જ્ઞાન અને ચારિત્ર અને સમ્યક નામ પામવાનું નથી. ઇસીલિયે એસા ભાવાર્થ સમજના ચાહીએ કે નિર્વિકાર શુદ્ધ આત્મા કી અનુભૂતિ સ્વરૂપ નિશ્ચય સમ્યક તો હિ ઉપાદે હૈ. શું કીધું યા? શું ઉપાદે છે? આખા આખાનો સાર કહી દીધો એક લીટીમાં. એક લીટીમાં શું સાર કહી દીધો? કે નિર્વિકાર શુદ્ધ આત્માની, જે આત્મા નિર્વિકારી છે, શુદ્ધ છે, એવા આત્માની અનુભૂતિ કરવી એ જ શું છે? તો કે ઉપાદેશ. આત્માનો આશ્રય કરવો એ જ ઉપાદેશ. કારણ કે જગતમાં કોઈનો આશ્રય કરવા લાયક, કરવા જેવો નથી. ખ્યાલ છે? કારણ કે કોઈ ટકવા વાળો પદાર્થ નથી ને. અને આશ્રય અનિત્યનો કરે છે, અનિત્યનો આશ્રય કરે છે, એટલે એ એ સંયોગનો વિયોગ થતા એ કેવો થઈ જાય છે? દુઃખી દુઃખી થાય છે. સંયોગ કીધું તું ને ગઈકાલે, કે સંયોગ ન મળે ત્યારે પણ આકુળતા, સંયોગને ભોગવવાના કાળમાં પણ આકુળતા, અને સંયોગનો વિયોગ થાય છે એ સમય પણ એ જીવને શું થાય છે? આકુળતા. એટલે કે છે ને, કે આ સંયોગ મને છોડે એની પહેલા, એની પહેલા હું શું કરી દઉં? સંયોગને છોડી દઉં. કારણ કે નિયમથી સંયોગ, સંયોગનો તો શું થવાનો છે? વિયોગ થશે, થશે ને છોડા. વિષયોમાં સુખ નથી અને પરદ્રવ્યોનું હું કરતા નથી. બે વસ્તુ, વિષયોમાં સુખ નથી અને પરદ્રવ્યોનો હું શું નથી કરતા નથી. વિષયોમાં સુખ નથી અને પરદ્રવ્યનો હું કરતા નથી. નાગદત્ત શેઠની કહાની આવે છે ને, કે પહેલા તો વિષય વિષય ભોગમાં ખૂબ આસક્ત હતા, અને એ જ્યારે ખબર પડે છે કે મુનિરાજ દ્વારા કે હવે 7 દિવસની શેષ આયુ બાકી છે, અને 3 વાર મુનિરાજ એ એમને જોઈને હસે છે,
તો ત્યારે ખબર પડે છે કે એકવાર તો કે જ્યારે એમને એમના પુત્રને ખોળામાં લીધો તો અને એ પુત્રએ કેટલું પ્રેમ અને પ્રીતિ કરતા હતા, તો એ મુનિરાજે ત્યારે એટલા માટે હસ્યા હતા કે એ જ પુત્ર એમના પૂર્વ જન્મનો શત્રુ હતો અને એ જ ભવિષ્યમાં એ બધી એની સંપત્તિ નષ્ટ કરી દેશે અને ખૂબ મોટો વ્યસની અને જુગારી બનશે. અને એકવાર એક બૈલ બેલ બકરી એના એમના દુકાનમાં ચક્કર મારતી હતી, તો ત્યારે એ મુનિરાજ હૈસા હતા, તો ત્યારે પછી ખબર પડી હતી કે એ જ બકરી એમના પૂર્વ બહુના પિતા હતા. એટલે વિચાર કરો કે એક એક સાથે આપણે કેવા સંબંધ કર્યા છે, કે એને એવા રાગના સંબંધમાં આપણે અનંતકાળથી સંસારમાં રખડી રહ્યા છે. આ બધું ખ્યાલ આવ્યા પછી નાગદત્ત શેઠે તરત જ મુનિ દીક્ષા ધારણ કરી લીધી અને અને તરત જ એ જ ભવમાં એમને સમાધિ પૂર્વક દેહનો ત્યાગ કર્યો. એટલે પરિણામ કેવા બદલાઈ જાય છે, પરિણામ જ્યારે આવો ઉપાદાન જાગે છે અને કોઈ આવા નિમિત્ત મળે છે, તો પરિણામ બદલતા વાર લાગતી નથી. એવા આપણે પણ સત્સમાગમમાં દેવ શાસ્ત્ર ગુરુના સાનિધ્યમાં રહી આપણે પણ અંદરની રૂચિ વધે અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી અનંતકાળ આપણે સિદ્ધાલયમાં બિરાજમાન થઈ જઈએ એવી જ મંગળ ભાવનાથી સ્વાતે.